હવે આગળ વાત કરીએ તો સેલવાસની. સેલવાસ ખાતે વન વિભાગ દ્વારા સાતમાળિયા ડિયર પાર્ક ખાતે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગનું આયોજન કરાયું. સંઘ પ્રદેશ સેલવાસના વન વિભાગ દ્વારા સાતમાળિયા ડિયર પાર્ક ખાતે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પર્યાવરણ જનજાગૃતિ અંતર્ગત 6 કિલોમીટરના ટ્રેકિંગ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી તાલીમ નેચર ક્લબ દ્વારા બર્ડ વોચિંગ માહિતીનું આદાન પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વનસ્પતિ જૈવિક વિવિધતા દ્વારા જૈવિક નિયંત્રકોની સંખ્યામાં વધારો વિશે અવગત કરવામાં આવ્યા. સંઘ પ્રદેશ દાના 40% રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર ધરાવે છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાના કારણે સમૃદ્ધ જૈવિક વિવિધતા ધરાવે છે. કેટલાક ભયમાં મુકાયેલા અને જ્વલ્લેજ જોવા મળતા સૂક્ષ્મજીવોના કારણે વન પ્રદેશનું આગવું સ્થાન ધરાવે છે. ગ્લોબલ વોર્મિંગ, ઋતુચક્રમાં બદલાવ વગેરે જે માનવીના વેલબિંગ માટે પડકારથી રાહત મેળવવા વિશ્વભરમાં વન્યસૃષ્ટિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાતમાળિયા અભયારણ્ય સદા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 310 હેક્ટરના અભયારણ્યમાં પૃથ્વીના ઘરેણા સમાન અલભ્ય વૃક્ષો, કુલ 400થી વધુ હરણો, ચોસિંગા, નીલગાય, ચિત્તર પ્રકૃતિના આહલાદક ખોરે રમતા જોવા મળ્યા છે. બીજી તરફ તરવરિયા યુવાનોને હૈયે પ્રકૃતિ દેવીના સ્પંદનના જણકાર ભ્રમણ કરી પ્રકૃતિ અવગત થઈ વૃક્ષો, પશુ પક્ષીના સંવર્ધન થકી પર્યાવરણ સમતુલા જાળવી રાખવાનો સંકલ્પ કેળવ્યો. મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર રવિન્દ્ર ચંદ્રનની આગેવાની હેઠળ બાળકોને વન જાગૃતતા અને સંવર્ધન વિશે જાણકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિરણસિંહ પરમારે આપી હતી. મુકુલ યાદવ, ZS TV, સેલવાસ. एक्चुअली यहाँ पे हम पहले भी आए थे, बट आज पहली बार इसको अलग व्यू पॉइंट ऑफ व्यू से हम देख रहे हैं. यहाँ पे नई नई चीज़ें जानने मिली हमको, नए नए स्पीशीज़ को कैसे आइडेंटिफाई करते हैं वो सब जानने मिला, तो बहुत अच्छा एक्सपीरियंस था. क्या यहाँ पे कैसे पेड़ पौधे, क्या जानकारी मिली और किस तरह के वन्य जीव एनिमल्स आपने देखे? हमें पता चला कि सिलवासा के अंदर कितने डिफरेंट टाइप के फॉरेस्ट पाए जाते हैं, लाइक डेसीडियस, सेमी डेसीडियस, और किन चीज़ों पे वर्क हो रहा है, लाइक एवरग्रीन फॉरेस्ट लाने पे वर्क किया जा रहा है यहाँ पे, वो सब जानने को मिला. फिर अगर एनिमल्स को आइडेंटिफाई करते हैं तो कैसे उसके एक्सक्रीटा से उसको आइडेंटिफाई करते हैं, फिर कैसे वो बार्क ईट करते हैं, ये सब चीज़ें पता चली हमको. નેચર ક્લબ સુરતથી પણ આવેલા હતા, કર્તવ્યના પણ એનજીઓના પણ લોકો અહીંયા હતા. શું જાણકારી મળી તમને, કેવું લાગ્યું આજે ફરવાથી અહીંયાથી, અને વન્ય જીવ અને વન આપણા માટે કેવું જરૂરી છે? ફર્સ્ટ ઓફ ઓલ તો જે ઇનિશિયેટિવ લીધેલું છે આ આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા નગર હવેલી, અમે એ લોકોને સૌથી પહેલાં બહુ બહુ ધન્યવાદ કરીએ છીએ કે અમે લોકોને પરમિશન આપી અને એક બહુ સરસ ચાન્સ આપેલું બધું આપણું જાણવા માટે. જે ઇકોલોજિકલ છે એન્ડ ડાયવર્સિટી છે આપણા દાદરા નગર હવેલી સ્ટેટમાં, અમે લોકોને બતાવ્યું કેટલા તરીકાના અહીંયા વન્ય જીવ છે અને કઈ રીતે એ લોકોનું ભરણ પોષણ થાય અને પોન્ડ્સ વગેરે કેવી રીતે ફીડ કરે, એ લોકોનું ફીડિંગ થાય, કેવું બ્રીડિંગ થાય. અને આપણા જે સુરત નેચરલ ક્લબથી આવેલા છે એ લોકો બી બતાવ્યું કે પેલું આપણું બર્ડ્સના કોલિંગ કેવી રીતે હોય અને બર્ડ્સ બ્રીડિંગ કેવી રીતે હોય, એ બધું અમને બહુ ઇમ્પોર્ટન્ટ જાણકારી જે મળી. જે અમે લોકોને દરરોજ જો કોલેજમાં જતા થાય તો અમે લોકોને ખાલી એ બુકથી નોલેજ મળે, પ્રેક્ટિકલ નોલેજ નહીં મળે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તરફથી અમે લોકોને જે આ પ્રોવાઈડ કર્યું છે અને જે આ બધું ઓબ્ઝર્વ કરાયું છે એ બહુ સરસ જાણકારી મળી છે અમે.